જય દશામાં દશામાનું વ્રત આ વ્રત અષાઢ વદ અમાસને દિવસે લેવાય છે. વ્રત લેનાર સવારમાં સ્નાન કરીને વાર્તા સાંભળે છે અને 10 દિવસ સુધી ઉપવાસ કરે છે. માટીની સાંજણી બનાવીને તેનું પૂજન કરે છે. 10મે દિવસે આ સાંજણી જલમાં પધરાવી દેવામાં આવે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું હોય છે આ વ્રત, અને પછી ઉજવણું કરવું પડે. ઉજવણામાં ચાંદીની સાંજણી ઘડાવીને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી જોઈએ. અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો. ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીએ નાવા જાય છે. નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો. રાણીએ આ જોયું એટલે દાસીને પૂછ્યું કે આ બધી સ્ત્રીઓ શાનું વ્રત કરે છે? રાણી બા, આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. 10 સૂતરના તાંતણા લે છે અને 10 ગાંઠો વાળે છે. પછી દોરાને કંકુ લગાડે છે. આ વ્રત કરવાથી 100 લાભ થાય. આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે, સંતાનને સુખ મળે. રાણીએ આ વ્રત કરવાનો વિચાર કર્યો અને એમણે રાજાને પૂછ્યું કે, પણ રાજાએ ના પાડી, કારણ કે એમને કંઈ ખોટ ન હતી. રાજાના અભિમાન ભર્યા શબ્દો સાંભળીને રાણી રિસાઈને સૂઈ ગયા. એ જ રાતે દશામાં ગામમાં ફરવા નીકળ્યા. આખી રાત આખા નગરમાં ફરી વળ્યા. વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. ભંડાર ખાલી થઈ ગયો, કોઠાર પણ ખાલી થઈ ગયો. રાજ્યની પ્રજા પણ ચિત્રે હાલ થઈ ગઈ. રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા ગામના પાદર આવેલા રાજાના બગીચામાં ગયા. પણ એક રાતમાં તો આખો બગીચો સુકાઈ ને ઝાંખરું જેવો બની ગયો હતો. રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા. સાથે 2 કુંવરો પણ હતા. ચાલતા ચાલતા તેઓ રાણીની બહેનપણીને ઘેર આવ્યા. ત્યારે બંને રાજકુંવરોને ભૂખ લાગી. રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગ્યું એટલે એણે ખીજાઈને કહ્યું કે, જ્યારે રાણ ભિખારણ તને ખાવાનું માગતા શરમ નથી આવતી? આવા વેણ સાંભળી તેઓ આગળ વધ્યા. રસ્તામાં વાવ આવી. બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા. ત્યાં દશામાં એમને વાતમાં ખેંચી ગયા, એને વાવમાં ખેંચી ગયા. રાજા રાણી કલ્પાંત કરતા કરતા આગળ વધવા લાગ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. ત્યાં તેઓ ગયા. રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈને કંઈ દુઃખ પડ્યું છે, નહીંતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં. આમ વિચારીને બહેને સુખડી બનાવી. માટલીમાં સુખડી અને સાવ સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલ્યું. ભાઈને માટલું મળ્યું અને માટલું ખોલીને જોયું તો સુખડીના કોલસા થઈ ગયા અને સાંકળાનો સાપ થઈ ગયો. આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન તો આવું મોકલે જ નહીં, આ તો જરૂર આપણી દશા ફરી છે. રાજાએ એક ચીબડું લીધું. ચીબડું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા. ત્યાં એ નગરના સિપાહીઓ આવી ચડ્યા. તેઓ રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા. આ ચીબડાની સામે નજર પડતા ચીબડું રાજકુંવરનું માથું બની ગયું. આથી સિપાહીઓને લાગ્યું કે આ લોકોએ રાજાના કુંવરને મારી નાખ્યો છે, એટલે તેમને પકડીને કેદખાનામાં લઈ ગયા અને પૂરી દીધા. એવામાં અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન કર્યું છે એટલે આપણી આવી દશા થઈ છે. આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું, નકોરડા ઉપવાસ કર્યા અને 10મે દિવસે માટીની સાંગણીની પૂજા કરી. આથી એ નગરના રાજાના સ્વપ્નમાં દશામાએ આવીને કહ્યું કે આ રાજા રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે તો છોડી મૂકજે, તારો કુંવર સવારે ઘેરે આવી જશે. અને ખરેખર આવું જ બન્યું. રાજા રાણીને કારાવાસમાંથી છોડી મૂક્યા. ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા, પોતાની બહેનના નગરમાં આવ્યા. ત્યાં આવીને માટલીમાં જોયું તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાપ હતો તે સોનાનું સાંકડું બની ગયો. સુખડી અને પેલું સાંકડું લઈને તેઓ વાવ પાસે આવ્યા. કુવા પાસે ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈને એમની રાહ જોતા બેઠા છે. રાજા રાણી આવ્યા એટલે એમના કુંવર એમને હોપી દીધા અને કહ્યું કે હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો. રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવી જાય છે. રાજ્યમાં હતું ને એવું સુખ થઈ જાય છે. અને રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું. વ્રત પૂરું કરીને એમણે વ્રતનું ઉજવણું કર્યું. જય દશામાં રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો. જય દશામાં.